आजकाल नकली मौसम चाली रही है। पहला नकली घी, नकली तेल, नकली माखण हतु, हवे नकली शेम्पू आव्यू छे। वर्ष बदलायू छे पण आपणे नवा वर्ष में आ गया छे, परंतु नकली वस्तुओनो व्याप बजार में एटलो ज वध्यो छे। नमस्कार, हूँ छु पार्थ वाघेला। हमणा थोड़ाक समय पहला दाहोद जिल्लामां दाहोद पोलीसे नकली शेम्पूनो माल झड़पी पाड्यो हतो। आ 8 व्यक्तिओ के जे पकड़ाया तेमां 6 व्यक्ति उत्तर प्रदेश राज्यना हता। आ मकान नेशनल हाईवे थी कस्बा तरफ आवता रोड पर स्थित छे। आ मकानमां आ नकली शेम्पूनो कारोबार चालतो हतो। आ मकानमां नामांकित एटले के ब्रांडेड शेम्पूनी बॉटल्समां नकली एटले के डुप्लिकेट शेम्पू भरी तेनुं वेचाण थतुं हतुं। दाहोद पोलीसे नकली शेम्पूनो वेपलो करती गेंगनो पर्दाफाश कर्यो छे। आरोपीओए अमदावाद अने गांधीनगर जेवा मोटा शहेरोमां आ नकली शेम्पूनो माल वेच्यो हतो। दाहोद पोलीसे दरोडा दरमियान 2.20 लाखनो मुद्दा माल पण झड़प्यो छे। आ मुद्दा मालमां 31 लीटर केमिकल, मीठानी 22 थैली, नकली शेम्पू भरेली 734 बॉटल्स मळी आवी हती। उपरांत पोलीस तपासमां सामे आव्युं छे કે આ નકલી એટલે કે ડુપ્લિકેટ શેમ્પૂની ફેક્ટરીનો માલિક આગ્રા જિલ્લાના ઇસ્લામનગરનો રહેવાસી છે। કંપનીની ખાલી બોટલ્સ દિલ્હીથી લાવવામાં આવી હતી અને ખાલી બોટલ્સમાં નકલી શેમ્પૂ ભરી આ લોકો જુદા જુદા શહેરોમાં ફરીને વેચતા હતા। આ જુઓ ફૂટેજ। તમને એ સમય કે જમાનો યાદ છે કે વાળ ધોવાનો, કપડાં ધોવાનો, હાથ ધોવાનો એક જ સાબુ હતો, છતાં પણ તેમના વાળ સિલ્કી અને મજબૂત હતા, તેમની એટલી બધી ફરિયાદો ન હતી। એના પછી ગ્લોબલ માર્કેટનું ધ્યાન ગયું ભારતમાં, કારણ કે ભારતમાં બહુ જ મોટું બજાર છે। આપણા ત્યાં અભિનેતાઓ અને અભિનેત્રીઓ અલગ અલગ બ્રાન્ડને પ્રમોટ કરતા થયા। ત્યારબાદ સાબુ અલગ આવ્યા વાળ ધોવાના, એના પછી શેમ્પૂ આવ્યા માર્કેટમાં, હવે તો હેર કન્ડિશનિંગ માટે, વાળ ધોવા માટે અને ત્યારબાદ વાળમાં સિરમ કરવા માટે અલગ અલગ શેમ્પૂ વપરાય છે। મોટાભાગની પ્રોડક્ટ એવો દાવો કરે છે કે વાળમાં ડેન્ડ્રફની સમસ્યા નહીં આવે, વાળ મજબૂત રહેશે, પણ કમનસીબે ગંજાપન એટલે કે વાળ ઉતરી જવાની ફરિયાદ વધી છે। આનું મુખ્ય કારણ એ સામે આવ્યું છે કે કેમિકલવાળા શેમ્પૂ આપણે વાપરી રહ્યા છીએ એટલે વાળ ઉતરી રહ્યા છે। વાળ સારા કરવાની શરૂઆત કરી હતી, હવે આ જ શેમ્પૂથી વાળ ઉતરી રહ્યા છે, એમાંય પાછા નકલી શેમ્પૂ વેચાય તો એ ભયાનક નુકસાન કરતા હોય છે। અસલી અને નકલી વચ્ચેનો ભેદ પારખવો બહુ જ અઘરો છે। હવે આખી દુનિયા અને ખાસ કરીને ભારતમાં એક વિશાળ વર્ગ એ વાત માની રહ્યો છે કે મૂળ તરફ પાછા ગયા વગર છૂટકો નથી। મિલાવટ તમને જ્યાં જ્યાં દેખાય છે ત્યાં ત્યાં અમારું ધ્યાન દોરજો। અમે આ જ રીતે મિલાવટ સામે જમાવટ કરતા રહીશું। નમસ્કાર।